નમસ્કાર આપ જોઈ રહ્યા આશોર્વલી સમાચાર અને બુલેટિન સાથે હું શું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન ચૌદ જિલ્લાની ત્રણ બેઠકો પર થયું મતદાન સરેરાશ પાસઠ ટકા મતદાન થયું હોવાનો અંદાજ અરવલ્લી જિલ્લામાં ત્રણ બેઠકો પર સડસઠ પોઈન્ટ ત્રેપન ટકા મતદાન મોડાસા બેઠક પર સડસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન મહેસાણા જિલ્લાની સાત બેઠકોનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું મતદારોમાં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળ્યો વડોદરા શહેર જિલ્લાની કુલ દસ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન ઉમેદવારોનું ભાવ ઈવીએમમાં સેલ સુરક્ષા વ્યવસ્થા સાથે ઈવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં રખાવી મહિસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા સીટનું સરેરાશ છોપન પોઇન્ટ છવ્વીસ ટકા મતદાન લુણાવાડા વિધાનસભામાં સાઠ પોઈન્ટ છ ટકા મતદાન બિલેટિનની શરૂઆતમાં વાત કરીએ બીજા મતદાન ગઈકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે ચૌદ જિલ્લાની ત્રણું બેઠકો પર થયું છે મતદાન સરેરાશ પાંસઠ ટકા મતદાન થયું હોવાનું અંદાજ છે

સડસઠ પોઈન્ટ સાત ટકા મતદાન નોંધાયું છે અરવલ્લી જિલ્લામાં ત્રણ બેઠકો પર સડસઠ પોઈન્ટ ત્રેપન ટકા મતદાન મોડાસા બેઠક પર સડસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન નોંધાયું છે તો બાયડ બેઠક પર ઇગ્નો સિત્તેર ટકા મતદાન નોંધાયું છે તો ભિલોડા બેઠક પર સડસઠ પોઈન્ટ સાત ટકા મતદાન નોંધાયું છે નજર કરીએ મહેસાણા પર તો બીજા તબક્કાના મતદાન પ્રક્રિયા ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે અનિચ્છનીય ઘટના નથી આવી સામે તો જિલ્લામાં તમામ અઠારસો ઇગનો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે તો બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે મહેસાણા જિલ્લાની સાત બેઠકોનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે મતદારોમાં પણ મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો તો જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના નથી બની તેમજ જિલ્લામાં તમામ અઢારસો એકનું સિત્તેર બૂથમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું નછર કહીએ વડોદરા પર તો વડોદરા શહેર જિલ્લાની કુલ દસ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું છે સુરક્ષા વ્યવસ્થા સાથે ઇવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં રખાયું તો પોલિટેકનિક કોલેજ ખાતે સુરક્ષા એજન્સીઓની નિગરાની હેઠળ ઈવીએમ મશીન 8 તારીખે પરિણામ બાદ ઉમેદવારોનું ભાવી નક્કી થશે તો વડોદરા શહેર જિલ્લાની કુલ 10 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે સુરક્ષા વ્યવસ્થા સાથે ઈવીએમ મશીનને સ્ટ્રોન્ગ રૂમમાં રખાયું છે સમાચારોમાં વાત કરીએ મહીસાગરની તો મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા સીટનું સરેરાશ ચોપન પોઈન્ટ છવ્વીસ ટકા મતદાન નોંધાયું છે લુણાવાડા વિધાનસભામાં સાહીઠ છ ટકા બાલાસીનોર ઓગણપસી ટકા તો સંતરામપુર જીરો ટકા તો જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધારે લુણાવાડા વિધાનસભામાં મતદાન નોંધાયું છે તો મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા સીટનું સરેરાશ ચોપન પોઈન્ટ છવ્વીસ ટકા મતદાન નોંધાયું છે લુણાવાડા વિધાનસભામાં સાહીઠ પોઈન્ટ છ ટકા મતદાન તો બાલાસિનોર વિધાનસભામાં ઓગણપચાસ પોઈન્ટ ઇગ્યાસી ટકા મતદાન નોંધાયું છે તો સંતરામપુર વિધાનસભામાં બાવન ટકા મતદાન નોંધાયું છે તો જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધારે લુણાવાડા વિધાનસભામાં મતદાન નોંધાયું છે

તો દાતામાં ચોસઠ પોઈન્ટ ચૌદ ટકા મતદાન વડગામમાં સાહીઠ પોઈન્ટ ટકા મતદાન નોંધાયું છે તો પાલનપુર ઓગણસાઇન્ટ એકસઠ ટકા મતદાન ડીસા એકસઠ પોઈન્ટ સાત ટકા મતદાન દિયોદર ચુંબોતેર બે ટકા મતદાન તો કાંકરેજ એકસઠ પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન તો જિલ્લામાં કુલ એકસઠ પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન નોંધાયું છે તો જિલ્લાની નવ વિધાનસભા બેઠકના મતદાનની ટકાવારી પર નજર કરીએ તો વાવ બાસઠ પોઈન્ટ નવ ટકા મતદાન થરાદ 78.2% પોઈન્ટ બે ટકા મતદાન ધાનેરા ઇગણોસિત્તેર પોઈન્ટ આઠ ટકા મતદાન દાંતા ચોસઠ મતદાન વડગામ સાહીઠ મતદાન પાલનપુર 59.61% મતદાન ડીસા એકસઠ મતદાન દિયોદર ચુંબોતેર મતદાન કાંકરેજ એકસઠ મતદાન તો જિલ્લામાં કુલ એકસઠ મતદાન નોંધાયું છે

વડોદરા શહેર જિલ્લામાં અંદાજીત અઠાવન ટકા મતદાન નોંધાયું છે સૌથી વધારે સાવલી વિધાનસભામાં અને સૌથી ઓછું મતદાન અકોટા વિધાનસભામાં થયું છે અકોટા મતદાન થયું છે સયાજીગંજ પંચાવન મતદાન થયું છે ડભોઈ બાસઠ મતદાન થયું છે તો શહેરવાડી સત્તાવન વાઘોડિયા ત્રેસઠ સાવલી વાવપુર એકાવન

મતદાન જયારે પ્રાંતિજમાં અડસઠ પોઈન્ટ પચાસ ટકા મતદાન નોંધાયું છે સમાચારોમાં વાત કરીએ દાહોદની તો દાહોદ જિલ્લામાં પણ સરેરાશ પંચાવન પોઈન્ટ એસી ટકા મતદાન નોંધાયું છે

દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ એક દિવ્યાંગજનો સંચાલિત મતદાન મથક આમ જિલ્લામાં કુલ પાંચ દિવ્યાંગજનો સંચાલિત મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા જે મતદાન મથકો પર તમામ સ્ટાફ જેવા કે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર તથા અન્ય સ્ટાફ તરીકે દિવ્યાંગ અધિકારી કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી જે અંતર્ગત ગોધરા વિધાનસભા તેમજ ગોધરા મત વિસ્તારમાં આવેલ તાલુકા પંચાયત કચેરીના નવી બિલ્ડિંગ ખાતે સ્થિત PWD મતદાન મથક ખાતે દિવ્યાંગજનોએ લોકશાહીને મજબૂત કરવા માટે ઉમળકાભેર મતદાન પ્રક્રિયામાં જોડાઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક પર વ્હીલચેર જેવી વ્યવસ્થા કરવામાં આવતા દિવ્યાંગજનોએ તેનો લાભ લઈ જિલ્લા ચૂંટણી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત